સર, યુવા સરકાર નો કેવો અનુભવ છે? પાસપોર્ટ યુવા સરકાર નો શૂટ કરવા અત્યારે રાજકોટ કોઈ લોકો સાંભળતા હશે તો મને આનંદ થશે. મારો અનુભવ એવો હતો કે મને એક વખત એક ફોન આવ્યો હતો કે રક્ષિતભાઈ વસાવડા કરીને કોઈ ભાઈ એક ફિલ્મ કરી રહ્યા છે. રક્ષિતભાઈ એટલે રક્ષિતભાઈ વસાવડા, તો મને કે આ મારા બહુ સારા મિત્ર અને આઈ રિસ્પેક્ટ હિમ એઝ અ પર્સન. આઈ નેવર ન્યુ, મને ખબર નથી કે એમના ક્ષેત્ર સાથે કોઈ લેવા દેવા છે. મને ખબર નથી કે પ્રોફેસર અને પણ માણસ એટલા બધા અદભુત કે મેં કહ્યું હા ડન કરીશ. પછી હર્ષલ મંકડ કે હીરો છે, પછી હર્ષલ જ મારી સાથે બધું કોર્ડિનેટ કરતો. હું જયારે આવ્યો મારી આગતા સાગતા એટલી અદભુત રીતે કરવામાં આવેલી, મને જે ટ્રીટમેન્ટ સુંદર બધી જ વસ્તુ ખૂબ સરસ હતી. પણ હું જયારે હોટેલથી વખત સેટ પર આવવા માટે નીકળ્યો ત્યારે મારા મનમાં એમ જ હતું કે બધા જ સાવ નવા છે, એટલે કે જાતની અપેક્ષા મારે ન રાખવી જોઈએ. હું સેટ ઉપર પહોંચ્યો, સેટ ઉપર પહોંચીને જયારે પહેલો શોટ થયો ને ત્યારે જરાક એલર્ટ થઈ ગયો કે આ લોકો જે કામ ખબર છે. દિવસ પતતા પતતા જે છેલ્લો સીન થયો, હું જયારે પાછો રાત્રે હોટેલ જવા નીકળ્યો હતો ત્યારે મારા મનમાં એક વસ્તુ મેં નક્કી કરી હતી કે કાલે હું રક્ષિતભાઈ અને હર્ષલ બંનેને કહીશ કે હું પાછે સાથે એવું વિચારીને આવ્યો હતો કે સાવ નવા લોકો સાથે કામ કરું તો આ લોકો શું કરશે. બટ ટ્રસ્ટ મી, લોકોએ જે કક્ષાનું કામ કર્યું છે, જે સમજણ સાથે કર્યું છે, એ લોકોને સલ્યુટ છે. અમેઝિંગ વર્ક, ઇન્ક્લુડિંગ ધ પ્રોડ્યુસર નરેશભાઈ. નવા પ્રોડ્યુસરો તો બહુ લફાકાઓ, એ લોકોને ખબર ન હોય જે રીતે પ્રોડક્શન હોય પ્રોડક્શન એ રીતેની સાચવણી. બીજું કામમાં રક્ષિતભાઈ એઝ અ ડિરેક્ટર એટલા બધા ક્લિયર. હર્ષલ એક નવો એક્ટર જયારે આટલો મોટો રોલ કરે ત્યારે એની પોતાની એક પૂર્વ તૈયારી હોવી જોઈએ. હર્ષલ બને જયારે પહેલી વાર મળેલો ને ત્યારે મેં કહ્યું કે હર્ષલ હું આવતું તારે રિડ્યુસ કરવું જોઈએ. અને નવાઈની વાત એ છે કે જયારે હું પહેલે દિવસે રાજકોટ શૂટિંગ માટે પહોંચ્યો, હર્ષલના લુકમાં આસમાન જમીનનો ફરક હતો. અને આઈ એમ ડેડ શ્યોર કે આ કોમ્બિનેશન વિલ વર્ક આજે અને ભવિષ્ય કાળમાં પણ. લવલી એક્સપિરિયન્સ, લવલી એક્સપિરિયન્સ.